भरूच अंकलेश्वर ने जोड़ता नर्मदा मैया ब्रिज नु टूंक समय में लोकार्पण कराशे। गत रोज अंकलेश्वर खाते सुरवाड़ी ब्रिज नु लोकार्पण करवामां आव्यु हतु। ते दरमियान डेप्यूटी मुख्यमंत्री नितिन पटेल द्वारा भरूच अंकलेश्वर ने जोड़ता नर्मदा नदी पर बनेला नर्मदा मैया ब्रिज नु लोकार्पण टूंक समय में करशे तेवी जाहेरात करवामां आवी हती। परंतु ब्रिज नु 10% जेटलू काम हजी पण बाकी छे। 30 महीनानी मुद्दत में बनावनी रजूआत करनारने आजे 60 महीना उपरनो समय लाग्यो छे, छता हजु पण ब्रिजनું કામ પૂર્ણ થયું નથી। આજરોજ ભરૂચ ધારાસભ્યએ ચેનલોના માધ્યમથી જાહેર જનતાને જણાવ્યું હતું કે ગોલ્ડન બ્રિજની સમાંતર બનેલા નર્મદા મૈયા બ્રિજનું કામ લગભગ પૂર્ણ થવાને આરે છે, જેમાં 90% જેટલું કામ પૂરું થઈ ગયું છે અને 10% કામ હવે શરૂ કરવામાં આવી રહ્યું છે। અંકલેશ્વરથી ભરૂચ કોલેજ રોડ તરફના લેન્ડિંગ પોર્શન તરફનું કામ હજી બાકી છે, જેમાં અમદાવાદથી લોખંડના સ્પન મંગાવવામાં આવે છે। કોરોના મહામારી દરમિયાન અમદાવાદથી લોખંડના સ્પન આવવામાં વિલંબ થયો હતો। આજે લોખંડના સ્પનનું કામ જોખમી હોવાથી આજરોજ રાત્રિના સમયથી ટેલિસ્કોપિક ક્રેનથી લોખંડના સ્પન મૂકવાનું કામ શરૂ થશે। લેન્ડિંગ પોર્શનનું કામ હજુ લગભગ 14-20 દિવસ ઉપરાંત કામ ચાલશે, પરંતુ હજુ બ્રિજ શરૂ કરવા અર્થે કેટલોક સમય લાગશે, કારણ કે ગોલ્ડન બ્રિજ પર દરરોજનો ટ્રાફિક જામ થવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ માટે યુથ કોંગ્રેસ દ્વારા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેને લઈ 2 દિવસ અગાઉ કોંગ્રેસના કાર્યકરો દ્વારા બળજબરીપૂર્વક બ્રિજનું નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા જતા વહીવટીતંત્ર સાથે ઘર્ષણ થયું હતું, જે બાબતે મીડિયા સમક્ષ આક્ષેપ કરતા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં મિત્રો માત્ર ને માત્ર નાટક જ કરે છે, ભરૂચની જનતાની સુખાકારી વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ થાય તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને જિલ્લાની જનતા માટે થોડા દિવસોમાં જ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવશે। ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજનું કામ 90% પૂરું થયું છે। જે 10% કામ બાકી હતું લેન્ડિંગ પોર્શન, અંકલેશ્વરથી ભરૂચ તરફના લેન્ડિંગ પોર્શન એટલે નીચે ઉતરતા પોર્શનમાં જે લોખંડના સ્પાન હતા એ અમદાવાદ ખાતે નહીં, ઓક્સિજન નહીં મળવાના કારણે જે ડિલે થયું હતું એ લોખંડના સ્પાન હવે સરદાર આ બ્રિજ પર આવી ગયા છે અને આજે રાત્રિ એને ટેલિસ્કોપિક ક્રેનથી એને મૂકવાનું કામકાજ શરૂ થશે। આ કામકાજ સંપૂર્ણ જોઈએ તો 14-20 દિવસ સુધીનું આ લેન્ડિંગ પોર્શનનું કામ ચાલવાનું છે। આમ લોકોને ખૂબ ઇંતજારી હતી કે સરદાર બ્રિજ, અરે બ્રિજ તૈયાર થઈ ગયો પછી ખુલ્લો કેમ નથી મૂકતા, ખુલ્લો નથી મૂકવાનું કારણ કે આ લેન્ડિંગ પોર્શન જે આપ જોઈ શકો છો એ બાકી હતો ને વગર લેન્ડિંગ પોર્શને આપણે બ્રિજને ચાલુ કેવી રીતે કરી શકીએ। ઘણા બધાનું માનવું એવું હતું કે લેન્ડિંગ પોર્શન તો થયા કરે પણ બ્રિજ તો ખુલ્લો મૂકી શકાય, લેન્ડિંગ પોર્શનનું કોન્ક્રિટિંગ કામ માટે પણ જે બ્રિજની જરૂર પડે જેનામાંથી કોન્ક્રિટ આવે, ક્રેન આવે, આ બધું જ કામ માટે બ્રિજ પાછો બંધ કરવો પડે, લોકોને તકલીફ પડે માટે ચેનલના માધ્યમથી હું લોકોને જણાવવા માગુ છું કે આ પોર્શન જ્યારે આ પોર્શનનું કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એ કામ પૂરું થશે કે તરત જ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવનાર છે। કોંગ્રેસના મિત્રો 2 દિવસ પર નાટક કર્યું હતું ને બ્રિજ ખોલવાનું જે ડ્રામા કર્યો હતો એ લોકોને ખબર પડી જાય એટલા માટે આજે આ તમને તમારી સમક્ષ આ ચેનલના માધ્યમથી બતાવવા માગીએ છીએ કે આ પોર્શનને લીધે આપણે આ કામને ડિલે થયું હતું અને ખરેખર લોખંડના સ્પાન એટલા મોટા છે કે ગન્નાળાની ઉપર એ દિવસે કામ ના થઈ શકે, કારણ કે કંઈ પણ એક્સિડન્ટ થાય તો આપણી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી, માટે આ કાર્યને ડિલે થયું હતું। અને પણ આજથી આપણને જ્યારે લોખંડના સ્પાન આવી ગયા છે તો 14-20 કે 25 દિવસની અંદર આ કાર્ય પૂરું થનાર છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।